વિદ્યાર્થી મિત્રો વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં તમારું સ્વાગત છે ધોરણ બાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ એક ચેપ્ટર બે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો વિડિયો લેક્ચર ચાર સ્વાધ્યાયનો દાખલો અગિયારનો આપણે અભ્યાસ કરીએ રકમ તમે જોઈ શકો છો સલીમ અને સબાનાની ભાગીદારી પેઢીના કાચા સરવૈયા અને હવાલાઓ ઉપરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો સૂચના આપી છે અને નીચે તમને પત્રક સ્વરૂપે કાચું સરવૈયું આપ્યું છે વિગત ઉધાર બાકી રૂપિયા જમા બાકી રૂપિયા જેની અંદર અલગ અલગ ખાતાની બાકીઓ આપેલી છે નીચે તમને કાચા સરવૈયાના બે બાજુના સરવાળા સરખા છે નીચે તમને વધારાની વિગત તરીકે હવાલા આપ્યા છે હવાલામાં સલીમ ચાર હજારની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી આ ભાગીદારનો ઉપાડ છે બરાબર જેની ચોપડે નોંધ કરવાની બાકી છે હવાલા નંબર બે હિસાબી વર્ષના અંતે આઠ હજારની કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે એટલે કે નહીં નોંધેલ ખરીદી છે પણ દાખલાની અંદર ખરીદી નામની વિગત આપી નથી તો ખરીદીનો સીધો સંબંધ છે ને એ લેણદારો સાથે છે પણ ખરીદીનો હવાલો વેપાર ખાતાને લાગુ પડે છે પણ દાખલાની અંદર જોવા જાવ તો વેપાર ખાતાની કંઈક બાકી તમને આપેલી છે એકસઠ આઠસો અને હવાલા નંબર પહેલો અને બીજો પણ વેપાર ખાતાને લાગુ પડે છે એટલે તમારે સુધારેલું વેપાર ખાતું તૈયાર કરવું પડશે બરાબર ત્રીજો હવાલો કીધો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ચારસો તો વીમા પ્રીમિયમમાં ટીક કરીએ ત્યાર પછી ચોથો હવાલો દેવાદારોમાંથી આઠસોનું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી અને દેવાદારો પર પાંચ ટકા ઘાલખાદ અનામત રાખો તો દેવાદારમાં બે હવાલા ટીક કરીએ અને એ જ વિગત ઘાલખાદ અને ઘખાદ અનામતને લાગુ પડે છે એટલે અહીંયા પણ ટીક કરી દઈએ દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી આ કેવા શું માગે છે આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે બરાબર સેલો દાખલો છે પણ વિગત એવી આપી છે કે વિદ્યાર્થીઓ ભૂલ કરે ઈ ભૂલ ન થાય એટલે સમજો હવાલા નંબર પાંચ દેવાદાર પર વટાવનામતની હવે જરૂર નથી એટલે કાચા સરવૈયામાં જે વટાવનામત આપ્યો છે એ તમારે મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ કરવાનો થતો નથી માટે આ દેવાદાર વટાવનામતની હવે જરૂર ન હોવાથી નફા નુકસાન ખાતાની જમા બાજુ બતાવાશે છેલ્લો હવાલો પ્લાન્ટ યંત્રો પર વીસ ટકા અને ફર્નિચર પર પાંચ ટકા ઘસારો ગણવાનો છે તો પ્લાન્ટ યંત્રો અને ફર્નિચરમાં ટીક કરીએ બે હવાલા ગુપ્ત છે ભાડા પટ્ટે લીધેલ મશીનરી અને સબાના એટલે કે ભાગીદારે પેઢીને આપેલી લોન આના ઉપરથી આપણે દાખલો ગણીએ પણ જે હવાલા સિવાયની જે કાંઈ કોમન વિગતો છે એ મેં ખાતા બનાવી અને જે તે ખાતામાં આવે છે રેગ્યુલર વિગત એ મેં મૂકી દીધી છે બાકી હોય તો માત્ર ને માત્ર હવાલા છે જેની સમજૂતી એક પછી એક આપણે જોતા જઈએ પણ આની અંદર એક બે વિગત એવી છે જે વિદ્યાર્થીઓને થોડીક મૂંઝવણ થાય તો એની ચોખવટ કરી દઉં તો બેંકમાં ચાલુ ખાતું આપ્યું છે તો એમાં કાંઈ જોવાનું નથી એની બાકી જો ક્યાં આપી છે ઉધારમાં આપી છે બેંકમાં ચાલુ ખાતે બરાબર ચૌદ હજાર તો એનો મતલબ એમ થયો કે પેઢીનું બેંકમાં ચાલુ ખાતું છે ઉધારમાં રૂપિયા આપ્યા છે એટલે પેઢીનું લેણું થાય એટલે મિલકત લેણા બાજુ લખાશે ત્યાર પછી એસબીઆઈમાં ફિક્સ ડિપોઝીટ છે ઉધારમાં રૂપિયા આપ્યા એસી હજાર તો એ પણ લેણું થશે એટલે મિલકત લેણા બાજુ લખાશે બરાબર આ બે વિગત નવી હતી પછી ચાલુ ખાતા આપ્યા છે જે આગળના લેકચરમાં દાખલામાં પણ ચાલુ ખાતા આપ્યા હતા જેની પણ મેં ચોખવટ કરી હતી કે ચાલુ ખાતાની કોઈ પણ બાકી હોઈ શકે છે ઉધાર કે જમા મૂડી ખાતાની બાકી આપી છે જે હંમેશા જમા જ હોય છે તો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ તો પહેલો હવાલો લઈ લઈએ બાકીની વિગત મેં ઓલરેડી ખાતામાં મૂકી દીધી છે ખાતું સુધારેલ વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના ચાલુ ખાતા અને એકત્રીસ ત્રણ સત્તરના રોજનું પાકું સરવૈયું આવા પાંચ ખાતા જરૂર હતા તે બનાવેલ છે બરાબર પેલો હવાલો સલીમ ચાર હજારની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી આ ભાગીદારનો ઉપાડ થાશે એટલે ઉપાડ ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીએ આપણે સલીમના ખાનામાં ચાર હજાર માલ લઈ જાય છે એટલે અન્ય રીતે માલની જાવક છે એટલે ખરીદીમાંથી બાદ થાય પણ દાખલાની અંદર ખરીદી આપેલી નથી બરાબર એટલે વિગત સુધારેલ વેપાર ખાતાની જમા બાજુ લખશું અંગત વપરાશ માટે લીધેલ માલકોને સલીમે કેટલાનો લઈ ગયો છે ભાઈ ચાર હજારનો બરાબર ત્યાર પછી હવાલા નંબર બે હિસાબી વર્ષના અંતે આઠ હજારની કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે માલની ખરીદી કરી પણ ચોપડે નોંધવાનો રહી ગયો એટલે નહીં નોંધેલ ખરીદી થાય જે વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે નહીં નોંધેલ ખરીદી કેટલા રૂપિયા છે આઠ હજાર ખરીદીનો સીધો સંબંધ લેણદારો સાથે છે એટલે લેણદારો વધશે તો મૂડી દેવા બાજુ લેણદારોમાં પ્લસ કરીએ નહીં નોંધેલ ખરીદી આઠ હજાર ચોવીસ ને છત્રીસ ને બે કુલ લેણદારો થશે બત્રીસ હજાર ત્યાર પછી ત્રીજો હવાલો આપ્યો છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ચારસો છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ બે હજાર છે એમાંથી અગાઉથી ચૂકવેલું છે જે ફરી પાછું આપણે માગશું તો ચારસો રૂપિયા બાદ કરીએ તો ચાલુ વર્ષે વીમા પ્રીમિયમ ના ચુકવવાના થશે સોળસો અગાઉથી ચૂકવેલા છે ફરી પાછા માગશું એટલે થશે લેણું તો ઈ લેણું આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ હવાલાની અંદર જેટલી રકમ આપેલી હોય એની જ બીજી અસર જે તે જગ્યાએ આવશે બરાબર ચોથો હવાલો કીધો દેવાદારોમાંથી આઠસોનું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી આઠસો તો દેવાદારો છત્રીસ આઠસો છે એમાંથી બાદ કરીએ માઇનસ ઘાલખાદ હવાલાની આઠસો રૂપિયા તો છત્રીસ આઠસોમાંથી આઠસો નહીં મળે તો હવે દેવાદારો પાસેથી રકમ મળવાપાત્ર થશે છત્રીસ હજાર હજી કીધું છે આગળ દેવાદારો પર પાંચ ટકા લેખે ઘાલખાદ અનામત રાખો તો વધેલ દેવાદારમાંથી બાદ કરીએ ઘાલખાદ અનામત હવાલાની પાંચ ટકા છત્રીસ હજારના પાંચ ટકા એટલે રકમ આવશે અઢારસો છત્રીસ હજારમાંથી માંથી અઢારસો બાદ કરશું એટલે હવે વસૂલ મળવાપાત્ર દેવાદારોની કિંમત થશે ચોત્રીસ હજાર બસો જે બે રકમ બાદ કરી એની બીજી અસર નુકસાન હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે ઘાલખાદ કાચા સરવૈયાની દાખલામાં આપેલી હતી તે લખી હતી આઠસો ચારસો હવાલાની ગણતરી કરી છે આઠસો ઘાલખાદ અનામત હવાલાની ગણી છે અઢારસો અઢાર ને આઠ છવ્વીસ ને ચાર ત્રીસ ત્રણ હજારમાંથી કાચા સરવૈયાની ઘાલખાદ અનામત બે હજાર બાદ કરશું એટલે ધંધાનું નુકસાન ગણાશે એક હજાર રૂપિયા હવાલા નંબર પાંચ દેવાદાર પર વટાવનામતની હવે જરૂર નથી એટલે આપણે મિલકત લેણા બાજુ દેવાદાર વટાવનામત દેવાદારમાંથી બાદ કર્યો નથી માટે નફા નુકસાન ખાતાની જમા બાજુ દેવાદાર વટાવ અનામત લખાશે કિંમત આપી છે સાતસો ને સાહીઠ કાચા સરવૈયામાં છઠ્ઠો હવાલો કીધો છે પ્લાન્ટ યંત્રો પર વીસ ટકા ઘસારો ગણવાનો છે તો પ્લાન્ટ યંત્ર ચાલીસ હજાર માંથી બાદ કરીએ ઘસારો વીસ ટકા ચાર દુ આઠ હજાર બાદ કરતા વધશે બત્રીસ હજાર ફર્નિચરમાંથી પણ બાદ કરીએ ઘસારો પાંચ ટકા તો દસ હજારના પાંચ ટકા એટલે થશે કિંમત કેટલી પાંચસો રૂપિયા તો હવે કિંમત વધશે નવ હજાર પાંચસો જે બે ઘસારા બાદ કર્યા એની બીજી અસર લખાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પ્લાન્ટ યંત્રનો ઘસારો આઠ હજાર ફર્નિચરનો ઘસારો પાંચસો બે હવાલા ગુપ્ત હતા તેની આપણે નોંધ કરીએ ભાડાપટ્ટે લીધેલ મશીનરી એક ચાર બે હજાર સોળ થી પાંચ વર્ષ માટે એક ચાર બે હજાર સોળ કીધું છે આપણું વરસ એકત્રીસ ત્રણ સત્તર એટલે કે એક વર્ષનું તમારે ભાડાપટ્ટાની મશીનરી માંડી વાળવાની છે પાંચ વર્ષની કિંમત આપી સાઈઠ હજાર એક વર્ષની કિંમત ગોતવી હોય તો સાઈઠ હજાર ભાઈંગા પાંચ કરશું તો બાર હજાર રૂપિયા આવશે સાહીઠ હજારમાંથી બાર હજાર બાદ કરશું તો ભાડાપટ્ટાની મશીનરીની કિંમત વધશે અડતાલીસ હજાર માંડી મશીનરી જેનો ખર્ચ છે એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માંડી વાળેલ મશીનરી એક અવાલો છે સબાનાની લોન લોન હજાર રૂપિયા છે તો અહીંયા ગણતરી કરીએ સબાનાની લોનનું વ્યાજ કઈ તારીખે લોન આપેલી છે પેઢીને એક દસ બે હજાર સોળ થી એકત્રીસ ત્રણ સત્તર એટલે ગણતરી કરવા જાવ તો છ મહિના થશે દાખલાની અંદર વ્યાજની ચોખવટ નથી તો વગર ચોખવટે ઓગણીસો બત્રીસના ના કાયદાની જોગવાઈ પ્રમાણે કહે છે કે ભાગીદારે પેઢીને લોન આપેલી હોય અને એ લોનના વ્યાજની ચોખવટ કરેલી ન હોય તો છ ટકા લેખે વ્યાજ ગણાશે હવે સબાનાની લોનનું વ્યાજ ગણીએ તો મુદ્દલ આપેલી છે સાહીઠ હજાર છ ટકા છ ના સો અને છ મહિના એટલે છ ના બાર છ દુ બાર બે તેરી છ ગયા છ તેરીને અઢારસો રૂપિયા છ મહિનાનું વ્યાજ સબાનાને પેઢી ચૂકવશે તો એની એક અસર પાકા મૂડી દેવા બાજુ લોનમાં પ્લસ કરી દઈએ અઢારસો તો કુલ રકમ આવશે એકસઠ હજાર આઠસો અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોન પર વ્યાજ અઢારસો રેડી તો હવે વિગત પૂરી થઈ ગઈ છે જે પ્રમાણે આપણે ખાતા બંધ કરીએ એ રીતે હવે એક પછી એક ખાતા બંધ કરતા જઈએ તો સુધારેલ વેપાર ખાતાની જમા બાજુ જોવા જઈએ તો સરવાળો વધુ થાય એકસઠ ને ચાર પાસાજાર આઠસો એને ઉધાર બાજુ લઈ આવીએ પાસઠ આઠસો માંથી આઠ હજાર બાદ કરતા સત્તાવન હજાર આઠસો આવશે કાચો નફો કાઉસ માં લખવું હોય તો લખાય કે આ નફો આવ્યો કેવો આવ્યો સુધારેલો આ નફાને લઈ જઈએ નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો સત્તાવન હજાર નફા નુકસાન ખાતાનો સરવાળો કરીએ તો ઉધાર બાજુનો સરવાળો વધુ થાય પાસાઠ હજાર એકસો જમા બાજુ લઈ જઈએ પાસાઠ એકસો એમાંથી જમા બાજુ લખેલી વિગત બાદ કરતાં છ હજાર પાંચસો ચાલીસ રૂપિયા તફાવત આવશે જે થાહે ચોખ્ખી ચાલીસ ઉધાર બાજુ સરવાળો કરીએ છ પાંચસો ચાલીસ જમા બાજુ લઈ જઈએ છ પાંચસો ચાલીસ તફાવત આવશે છ પાંચસો ચાલીસ દાખલાની અંદર નફો નુકસાન કેવી રીતે વેચવો તેની ચોખવટ નથી તો છ પાંચસો ચાલીસ ને એક જેમ એક સરખા ભાગે વેચતા બેય ભાગીદારના ભાગમાં ત્રણ હજાર બસો સિત્તેર ત્રણ હજાર બસો સિત્તેર ખોટ આવશે આ ખોટથી બે ભાગીદારોની ચાલુ ખાતાની મૂડી ઘટે તો ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીએ નફા નુકસાન ફાળવણી ખાતે ત્રણ હજાર બસો સિત્તેર ત્રણ બસો સિત્તેર હવે જોવા જાવ તો ચાલુ ખાતાની જમા બાજુ સલીમનો સરવાળો વધુ થશે ચાલીસ હજાર એને ઉધાર બાજુ લઈ આવીએ ચાલીસ હજાર એમાંથી ચાર હજાર અને ત્રણ બસો સિત્તેર બાદ કરશું તો તફાવત ઉધાર બાજુ આવશે બત્રીસ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા આ આવી ચાલુ ખાતાની જમા બાકી જેને આપણે આગળ લઈ જઈએ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ ખાતું સલીમ બત્રીસ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા હજી ચાલુ ખાતાની ઉધાર બાજુ સબાનાનો સરવાળો વધુ થાય છે તેર હજાર બસો ને સિત્તેર એને જમા બાજુ લઈ જઈએ તેર બસો સિત્તેર તો તફાવત જમા બાજુ આવશે તેર હજાર બસો ને સિત્તેર રૂપિયા ચાલુ ખાતાની સબાનાની ઉધાર બાકી જે પેઢી માગશે એટલે પેઢી માટે લેણું થાય તો એને આગળ લઈ જાતા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાશે ચાલુ ખાતું સબાના તેર હજાર બસો સિત્તેર રૂપિયા હવે પાકા સરવૈયાના બે બાજુના સરવાળા કરીએ એમાં મૂડી દેવા બાજુ સરવાળો થશે બાજુ સરવાળો થાય ચાર લાખ છ હજાર પાંચસો ને ત્રીસ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પણ તમે દાખલા પ્રેક્ટિસ વર્કમાંથી ઉદાહરણમાંથી અને આ જ દાખલો ફરી વખત પણ તમે ગણો તો તમને વધુ યાદ રહેશે અસ્તુ